પરિવાર બાળકો કેમ છો? મજામાં ને? મજા મળે છે ઘરે? નહીં, સ્કૂલમાં આવવાનું નહીં, સ્કૂલનું લખવાનું નહીં, વિડીયો જોયા તો જોયા, તો કાંઈ નહીં હે ને? તો આપણે એવો કોઈ કંટાળો લાવવાનો. આજે પણ આપણે ધોરણ બે વિષય કયો લેવાનો છે? અંગ્રેજી. અંગ્રેજી તાસમાં આપણે ગયા તાસમાં શું જોયું હતું? પુનરાવર્તન. કયા લેસનનું? લેસન નંબર 3. તો શું જોયું હતું લેસન નંબર 3નું? કોણ કહેશે? અંગ્રેજી ઉચ્ચાર પરથી સ્પેલિંગ અને ગુજરાતી અર્થ લખતા શીખ્યા હતા. તો આજે કયું લેસન જોવાનું છે? લેસન નંબર 4, પુનરાવર્તન. ચલો હવે આપણને આ એનિમલ્સ ક્યાં જોવા મળે? તો આપણા ઘર આગળ જોવા મળે, પણ એ કયા હોય? પાલતુ પ્રાણી. અને જંગલી પ્રાણી ક્યાં જોવા મળે? પ્રાણી સંગ્રહાલય. પછી બીજે જંગલ, બીજે સરકસ. સરકસમાં તો એટલા બધા પ્રાણી ના હોય, સરકસમાં તો અમુક જ પ્રાણી હોય. બધા પ્રાણી થોડા મળી જાય આપણને કે જોવા માટે. પ્રાણી સંગ્રહાલયમાં તો જઈએ ને તો બધા જ પ્રાણી મળે. પણ કેવું, એમાં વાઘ હોય તો એને પિંજરામાં બંધ કર્યો હોય, સિંહ હોય તો પણ એને પિંજરામાં બંધ કર્યો હોય, એવી રીતે બધાને અલગ અલગ પાંજરામાં રાખેલા હોય. આપણને એમ કહીએ કે ચલો ભાઈ એનિમલ્સના પ્રાણીના નામ બોલો, તમે બધા ફટાફટ બોલી દો હે ને? 5 નહીં, 10 નહીં, 15 નહીં, 20. પણ અંગ્રેજીમાં બોલવાના કહીએ સ્પેલિંગ તો આપણે નહીં. તો આજે આપણે 4 પરથી અંગ્રેજી સ્પેલિંગ અર્થ લખતા શીખવાના છે. નોટ કાઢો, પેન્સિલ અને નંબર લઈ લો અને રેડી થઈને બેસી મારી સાથે સૂચના લખો. જો નીચે આપેલ અંગ્રેજી ઉચ્ચાર પરથી સ્પેલિંગ અને ગુજરાતી અર્થ લખો. અંગ્રેજી ઉચ્ચાર પરથી ને અંગ્રેજી ઉચ્ચાર સામે લખવાના છે. બંને સૂચના સેમ જ થાય. બરાબર, ફરી સૂચના છે. નીચે આપેલ અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ અને ગુજરાતી અર્થ લખો. સૂચના આવી દીધી. હવે મારી છે પાછા પાછા ત્રણ હેડિંગ માં.
બીજું ચાર સ્પેલિંગ અને બીજું બી ચલો હવે ખ્યાલ આવે છે સમજણ પડી ગઈ નોટમાં બધી સૂચના મારી દીધી હશે હવે લખવાની શરૂઆત કરીએ ચલો પહેલો સ્પેલિંગ જોઈ લઈએ છીએ આપણે ઝીબ્રા ખાલી જગ્યા ખાલી જગ્યા અંગ્રેજી હંમેશા કઈ લીટીને અડાડીને લખાય નીચે લીટીને અડાડીને હા ચલો શું થશે આનું સ્પેલિંગ ઝેડ ઝેડ ઈ બી આર એ ગુજરાતી અર્થ આનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ બંને સરખા થાય છે ઝીબ્રા ઝેડ ઈ બી આર એ એટલે ઝીબ્રા ઝીબ્રા ઝેડ ઈ બી આર એ ઝીબ્રા એટલે ઝીબ્રા નમસ્કાર બફેલો શું થશે બફેલો એકચ્યુઅલીમાં ઘણી પાઠ્યપુસ્તકની અંદર બફલો એનો અંગ્રેજી ઉચ્ચાર આપેલો છે પણ એવું થતું નથી અહીંયા લખાવું છું કે બફેલો શું થશે બફેલો એનો સ્પેલિંગ થશે સ્પેલિંગ જોઈ લો બધા બી યુ ડબલ એફ એ એમ ઓ અને કહેવાય બફેલો અને એનો ગુજરાતી અર્થ થાય ભેંસ બફેલો બી યુ ડબલ એફ એ એમ ઓ ભેંસ બફેલો બી યુ ડબલ એફ એ એમ ઓ બરાબર ને જોઈ છે ભેંસ કેવા રંગની હોય કાળા રંગની ભેંસ શું આપે છે દૂધ આપે છે ચલો હવે નવો સ્પેલિંગ જોઈએ એલિફન્ટ ખાલી જગ્યા એલિફન્ટ એટલે તો આપણને બધું જ ખબર હોય છે એલિફન્ટ એટલે શું થાય એ ખબર છે સ્પેલિંગ જો સ્પેલિંગ શીખી પહેલા જીરાફ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચલો હવે જીરાફ
A double S E G of your play. Giraffe or giraffe? Giraffe. G I R A double F E G of your play. Giraffe. ખ્યાલ આવે છે આ જીરાફ તો કેવું પ્રાણી છે સૌથી ઊંચું એની લોક પણ કેટલી સૌથી લાંબામાં લાંબી હોય અને સૌથી ઊંચું પ્રાણી છે બરાબર ને ચલો ખ્યાલ આવે છે ને આ બધાને લઈ છે કેવા માણી બધાને સમજે કેવળ આ બધાને ગુજરાતી અર્થ ચલો નમસ્કાર શીખીએ
चलो अब याद आ गया। कैमल खाली जगह खाली जगह स्पेलिंग शिखीशु सी ए एम ई ए कैन यू प्ले उट कैमल सी ए एम ई ए એટલે ઊંટ કેમલ એટલે ઊંટ બીજો સ્પેલિંગ શિપ ખાલી જગ્યા ખાલી જગ્યા શિપ સ્પેલિંગ S H double E P get as spelling che amchati arch ship S H double E P get aship ane pelu ship ema su fer che ema hasva e lageli che etle bahar aave गेट हुआ बराबर। चलो अभी हॉर्स खाली जगह खाली जगह स्पेलिंग शिखी शू ने एच ओ आर S E गुजराती और घोड़ो हॉर्स H O R S E એટલે ઘોડો નવ થયા હવે એક સ્પેલિંગ બીજો શીખીએ બે અલ पेपर खाली जगह खाली स्पेलिंग चेंज मिला बी ई ए आर बेयर के रेंज बेयर बी ई ए आर रेंज फाइव चार स्पेलिंग मंचन कैमल सी ए एम ई एल ऊंट कैमल सी ए एम ई एल ऊंट शिप एस एच डबल ई पी गेट ship s h double e p get horse h o r s e ઘોડો ઘોડાની એક ખાસ વાત ખબર છે તમને ઘોડો એક તો પહેલા ચણા બહુ જ ખાય અને ઘોડાની એક ખાસિયત છે ઘોડો કોઈ દિવસ બેસતો નથી આપણે બેસીએ છીએ પલંગમાં આરામથી સૂઈ જઈએ છીએ એવી રીતે ઘોડો કોઈ દિવસ બેસતો નથી તમે કૂતરાને બેઠેલું જોયું હશે ગાયને બેઠેલી જોઈ હશે ભેંસને બેઠેલી જોઈ હશે બકરીને બેઠેલી જોઈ હશે પણ ઘોડો કોઈ દિવસ બેસતો નથી એ સૂરે પણ છે ઊંઘે ઊભા એ ઉભા ઉભા જ સુવે છે
વિચાર કરો ઘોડામાં કેટલી તાકાત છે. આપણે પણ ઘોડા જેવું થવું હોય ને તો બારના પડીકા બંધ કરી દેવાના ખાવાના. મમ્મી બે ટાઈમ જે વ્યવસ્થિત જમવા આપે એ ખાવાનું, બે ટાઈમ દૂધ પીવાનું, ચણા ખાવાના અને ઘરનો બનાવેલો નાસ્તો ખાવાનો. હા ચાલો જોઈએ. હોર્સ એચ ઓ આર એસ ઈ ગોળો. બેઅર બી ઈ એ આર રીંચ. બેઅર બી ઈ એ આર રીંચ. ચાલો હવે ફરી એક વાર સમજીએ. આ બધા જ અંગ્રેજી ઉચ્ચાર કહેવાય, આ બધાને સ્પેલિંગ કહેવાય, આને ઉત્પત્તિ અર્થ કહેવાય. એવી રીતે અહીંયા પણ આ બધા અંગ્રેજી ઉચ્ચાર કહેવાય, આ બધા સ્પેલિંગ કહેવાય અને આ બધાને ઉત્પત્તિ અર્થ કહેવાય. આ પણ તમારે નોટમાં બે વાર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. કદાચ તમને કોઈ સ્પેલિંગ પરથી ઉચ્ચાર પૂછે બરાબર હોવું જોઈએ અને ઉચ્ચાર પરથી સ્પેલિંગ પૂછ્યું તો પણ આવડવો જોઈએ. એટલે આ તૈયારી ખાસ ગયાની અને એના ગયા ક્લાસમાં આપણે સ્પેલિંગ સામે ગુજરાતી અર્થ અને ઉચ્ચાર લખતા શીખી ગયા હતા. હજુ આ લેસન નંબર 4ના 10 સ્પેલિંગ બાકી રહે છે, એ આપણે આનાના નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું. હા ચલો ત્યારે આ લખી કાઢવાનું છે. કેટલી વાર? બે વાર. કેવા અક્ષરે? સારા અક્ષરે. તૈયાર કરી દેવાનું છે. આ ક્લાસ અહીંયા હું કરું છું. હરી ઓમ બેટા. વાત કહેવાની તો રહી ગઈ, એટલે ફરી પાછી આવી. હા હવે આ રીંછ જોયું છે ને કેવું હોય છે? કાળું કાળું ભમભમ આમ બેઠું હોય પાછળથી તો કેવું લાગે કે જાણે માણસ પેલો ટેડી બેર બેઠું હોય એવું લાગે હે ને. અને એના સંગે શું હોય છે? બહુ જ બધા વાળ 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 હોય છે. શું હોય છે? વાળ હોય છે. સૌથી વધારે વાળ કોના શરીર પર હોય છે? તો બેઅર ઉપર. કોના શરીર પર હોય? બેઅર ઉપર. બેઅરની ઉપર એટલે નીચેના શરીરની ઉપર. બરાબર ને? હવે જોઈ લો આને કાળા અને સફેદ પટ્ટા હોય છે, ખ્યાલ છે? એક પટ્ટો સફેદ, એક પટ્ટો કાળો. એક પટ્ટો સફેદ, એક પટ્ટો કાળો. એ કોણ કરવા ગયું છે? માણસ? ના. એ કોણે કરેલું છે? ભગવાને. આપણે એમાં કશું કર્યું નથી. તેવી રીતે જ્યારે આપણે ચાર રસ્તા ઉપર મોટા શહેરોમાં ચાર રસ્તા ઉપર આમ સફેદ અને કાળો અને ઉપર હોય છે તો આપણે એને શું કહીએ છીએ? ઝીબ્રા ક્રોસિંગ. શું કહીએ છીએ? ઝીબ્રા ક્રોસિંગ. એવી રીતે આ ઝીબ્રાના શરીર ઉપર પણ કાળા અને સફેદ પટ્ટા હોય છે. હવે આ બધા તમે સ્પેલિંગ બે વાર લખીને તૈયાર કરી દેજો. હરિ ઓમ.